ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 માં આજે લેક્ચર છે મિત્રો 16મા લેક્ચર ની અંદર ખાસ મોસ્ટ આઈએમપી થિયરી વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે સમતલ માં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મિત્રો તો દેખજો એના માટે આપણે ઘટના લઈએ સમતલ એટલે કેવી દ્વિપરિમાણ કહેવાય મિત્રો એના અંદર ધારો કે કોઈ પદાર્થ માની લો કે x અને y આ રીતે x અને y સમતલ માં अचर प्रवेग थी ए सदिश थी गति करे छे क्या प्रवेग थी गति करे मित्रों अचर प्रवेग ए सदिश थी गति करे छे त्यारे प्रवेग अचर होवा थी प्रवेग क्यों छे मित्रों अचर होवा थी कोई पण समय गाळा मां तेनो सरेराश प्रवेग आ अचर प्रवेग ना मूल्य जेटलो छे प्रवेग अचर होवा थी कोई पण समय गाळा मां सरेराश प्रवेग नु मूल्य अचर प्रवेग ना मूल्य जेटलु मित्रो बदलातु नथी कोनो मूल्य सरेराश प्रवेग नु मूल्य कोना जेटलु थशे अचर प्रवेग जेटलु थशे प्रिय मित्रो चलो देखियो हवे घटना सम करिए बे परिस्थिति लईशु एक t बराबर 0 समय ने બીજી લઈશું t बराबर t समय चलो ध्यान થી દેખજો મિત્રો ખબર પડી જાય તમને ધારો કે t बराबर 0 સમયે પદાર્થ નો વેગ એટલે કે પ્રારંભિક વેગ કહેવાય v0 સદિશ અને એ વખતે સ્થાન સદિશ r0 સદિશ છે પ્રારંભિક ઘટના અને થોડા સમય પછી મિત્રો એટલે કે t બરાબર t સમયે પદાર્થનો વેગ v સદિશ અને સ્થાન સદિશ r સદિશ છે તેથી પ્રવેગની વ્યાખ્યા પરથી પ્રવેગની વ્યાખ્યા શું હતી યાદ કરો મિત્રો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો મિત્રો એનું સમીકરણ લઈએ એ સદિશ બરાબર ડેલ્ટા v સદિશ અપોન ડેલ્ટા t ડેલ્ટા v એટલે વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ મિત્રો ધ્યાનથી લેજો એટલે લખી શકાય v સદિશ માઈનસ v0 સદિશ સમયમાં ફેરફાર અંતિમ સમય t પ્રારંભિક સમય 0 t માઈનસ 0 સાદુરૂપ આપો બરાબર v સદિશ માઈનસ v0 સદિશ અપોન t ટીને એ સાથે લઈ જાઓ મિત્રો એ સદિશ ઇનટુ ટી બરાબર વી સદિશ માઈનસ વી 0 સદિશ અને એના અંદરથી આપણે વી ને કરતા બનાવો વી સદિશ બરાબર વી 0 સદિશ પ્લસ એ સદિશ ઇનટુ ટી આ પહેલું સમતલમાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1 મળ હવે એના ઘટક સ્વરૂપો લઈએ ઘટક એટલે x ઘટક અને y ઘટક ધારો કે વેગ હોય તો વેગના પણ x vx અને vy બરોબર એટલે પ્રવેગ હોય તો x અને ay બરોબર તો હવે દેખો મિત્રો ઘટકોના સ્વરૂપમાં લઈએ પહેલો x અક્ષની દિશાનો ઘટક તો v નો v સદિશની જગ્યાએ શું લખાય vx બરાબર v0x x નો x અક્ષની દિશાનો પ્રારંભિક વેગ પ્લસ ax t એ રીતે y નો લખાવજો મિત્રો vy બરાબર v0y પ્લસ ayt દરેક મિત્રો સમજજો આ સમીકરણ 1 પરથી ઘટક સ્વરૂપો બનાવતા આવડવું જોઈએ કારણ કે આગળ એક થિયરી આવશે પ્રક્ષિપ્ત ગતિ મિત્રો સાંભળજો દરેક જણ પ્રક્ષિપ્ત ગતિ આવશે ત્યારે આ સમીકરણનો ઉપયોગ થશે ત્યારે આ સમીકરણનો પાછા આપણે રિમાઇન્ડર કરવા પડશે એટલે કે યાદ કરવા પડશે એ ક્યારે આવશે તો અત્યારે સમજેલા છો ત્યારે ક્લિયર આ પહેલો ભાગ ફિનિશ હવે દેખજો મિત્રો આગળ t સમયગાળામાં પદાર્થનો સરેરાશ વેગ કેટલો થાય મિત્રો v બાર બરાબર બે સદિશોના વેગનો સરવાળો ભાગ્યા 2 એટલે સરેરાશ v બાર બરાબર v સદિશ પ્લસ v0 સદિશ / 2 થશે તો આ સરેરાશ વેગ હવે સ્થાનાંતરનું સમીકરણ વેગ પરથી સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય તો સ્થાનાંતરને કરતા બનાવો મિત્રો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય સ્થાનાંતર કેટલું તો r સદિશ માઈનસ r0 સ્થાનાંતરમાં થતો ફેરફાર r સદિશ માઈનસ r0 સદિશ એક અહીંયા ધ્યાન રાખજો દરેક જણ ક્લિયર બરાબર સરેરાશ વેગ અહીંયા ધ્યાન રાખો v સદિશ પ્લસ v0 સદિશ / 2 ઇનટુ t વડે દર્શાવીએ છી ઇનટુ સાના વડે દર્શાવીએ t વડે દર્શાવીએ છી સમીકરણ નંબર 3 હવે આ સમીકરણમાં યાદ રાખજો બે કિંમતો મૂકીશું સમીકરણ 1 માંથી એક વખત v ની કિંમત મૂકીશું અને બીજી વખત t ની કિંમત મૂકીશું
એટલે આપણને બે સમીકરણો પ્રાપ્ત થશે મિત્રો. તો દેખો પહેલા તો સમીકરણ 3 માં સમીકરણ 1 માંથી v સદિશ બરાબર v0 v0 સદિશ a સદિશ t લેતા ચલો મુકાઈ દેજો મિત્રો r r0 સદિશ બરાબર અંદર કિંમત મૂકે v ની જગ્યાએ v0 સદિશ a સદિશ t v0 2 t ચલો ધ્યાન રાખજો સાદુ v0 v0 ભેગા થઈ ગયા એટલે કેટલા થઈ ગયા 2v0 તો 2v0 સદિશ આગળ જોડે ભૂલાઈ ગયા t 2 આ પહેલા v0 ની વાત પ્લસ 1 2 a a સદિશ t સ્કેલ ના ખબર પડો તો અહીં એક સ્ટેપ બધા લખજો મિત્રો 2v0 સદિશ પ્લસ a સદિશ t અને 2 તો બંને ના છેદમાં 2 આ રીતે 2 છે હવે 2 અલગ લઈ લેજો અને બાદના t ને ગુણી કાઢો બાદના t ને અંદર ગુણી કાઢજો એટલે આપણું સમીકરણ થાય 2v0 t 2 plus a સદિશ t સ્ક્વેર 2 અહીંયા 2 2 ઉડી જશે એટલે બધા કેટલા r સદિશ માઈનસ r0 સદિશ બરાબર v0 સદિશ t plus 1 half a સદિશ t સ્ક્વેર એના અંદર r0 ને જમણી બાજુ લઈ જાઓ મિત્રો શું થશે r સદિશ બરાબર r0 સદિશ પ્લસ v0 સદિશ t પ્લસ 1 half a સદિશ t સ્ક્વેર તો આ થઈ ગયું સમતલમાં અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ કહી દે છે ક્લિયર દરેકને હવે એને ઘટક સ્વરૂપે લેતા તો r સદિશના ઘટક એટલે x અને y લઈએ તો x બરાબર x0 plus v0x into t plus 1 half ax t square y બરાબર y ના ઘટક લઈએ તો yx માં y બરાબર y0 plus v0y t plus 1 half ay t square માની લેજો કે પદાર્થની શરૂઆત પ્રારંભિક પરિસ્થિતિથી થતી હોય તો પ્રારંભિક r0 સદિશ 0 0 લઈ શકાય છે એટલે એને નિગ્લેક્ટ પણ કરી શકાય કોઈ વખત ઘટના અલગ હોય તો એના મૂલ્યો તમારે લેવા પડે છે તો અહીં આપણે બે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લીધા અહીં x અને y દિશાઓમાંથી ગતિ એકબીજાને લંબ હોવાથી એકબીજાથી સ્વતંત્ર છે x દિશા ગાડી y એટલે ઉપર બંને સ્વતંત્ર દિશાના ઘટકો છે કેવા છે સ્વતંત્ર એટલે એકબીજાને કેવા છે લંબ છે સમતલ એટલે કે દ્વિપરિમાણમાં થતી અચળ પ્રવેગી ગતિને બે સ્વતંત્ર કેવા છે બે સ્વતંત્ર એક સાથે અચળ પ્રવેગથી એક પરિમાણમાં પરસ્પર લંબ દિશાઓમાં થતી ગતિના સ્વરૂપે દર્શાવી શકાય છે ફરીથી દેખજો મિત્રો સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં થતી અચળ પ્રવેગી ગતિને બે સ્વતંત્ર એક સાથે અચળ પ્રવેગથી કેવા પ્રવેગથી મિત્રો અચળ પ્રવેગથી એક પરિમાણમાં પરસ્પર લંબ દિશામાં થતી ગતિ સ્વરૂપે દર્શાવી શકાય છે તો આપણી બુકમાં આપણા આ બે સમીકરણો આપે છે આ વધારાનું છે એટલે એને પણ અંદર તમારે લખવાનો આગ્રહ રાખવાનો તો સારું આવડશે ચલો દેખો હવે એ સમીકરણ 3 માં t ની કિંમત મૂકતા તો આના ઉપરથી 1 માંથી t બનાવો તો t બરાબર શું થશે v સદિશ માઈનસ v0 સદિશ અને a સદિશ છેદમાં લઈ લો અને કિંમત મૂકો તો સમીકરણ 3 માં સમીકરણ 1 માંથી t બરાબર v સદિશ માઈનસ v0 સદિશ અપોન a સદિશ લેતા અંદર આપણે કિંમત મૂકી કાઢો તો દેખજો r સદિશ માઈનસ r0 સદિશ બરાબર v સદિશ પ્લસ v0 સદિશ 2 t ની જગ્યાએ કિંમત v સદિશ માઈનસ v0 સદિશ અપોન a સદિશ હવે અવયવ a પ્લસ b a માઈનસ તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એટલે 2v વખત v સદિશ ઇન્ટુ v સદિશ બે સદિશોનો ગુણાકાર એનો વર્ગ થઈ જાય અને ઉપરના સદિશ નીકળી જશે આ રીતે છે મિત્રો v સદિશ ઇન્ટુ v સદિશ બેનોનો ગુણાકાર v સ્ક્વેર થાય શું થાય મિત્રો v સ્ક્વેર એ રીતે v0 માં પણ એવું છે v0 સદિશ ઇન્ટુ v0 સદિશ તો એનો પણ મિત્રો કેટલા થઈ જાય v0 સ્ક્વેર થઈ જશે શું થઈ જશે v0 સ્ક્વેર તો દેખજો મિત્રો r સદિશ માઈનસ r0 સદિશ બરાબર v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર અપોન 2a સદિશ વડે દર્શાવી શકાય 2a ને ઉપર લઈ લો મિત્રો તો v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2a સદિશ કૌંસમાં r સદિશ માઈનસ r0 સદિશ
समीकरण नंबर 6। तो आ तीजो समीकरण है समतल में થતી અચળ પ્રવેગી ગતિ નું સમીકરણ। એને પણ ઘટક સ્વરૂપે આપણે દર્શાવી શકાય મિત્રો। તો ઘટક સ્વરૂપે જો સદિશ ના હોય તો એના ઘટક ના બને, એકલો વેગ કહેવાય। તો v² - v0² = 2ax x - x0। એ રીતે y x ના ઘટક લઈ લો, v² - v0² = 2ay y - y0। समीकरण नंबर 7 पे क्लियर मित्रों। तो आपका त्रण समीकरण आया, तो आटला आपकी थ्योरी फिनिश થઈ જે। સમતલ માં અચળ પ્રવેગી ગતિના મિત્રો સમીકરણ કેટલા છે? તો 3। કયા કયા? તો ધ્યાનથી જેજો, યાદ રાખવાના છે દરેક, અને એક પરિમાણમાં પણ આપણે મેળવેલા છે। એક પરિમાણમાં આ રીતે તૈયાર કરજો, એક પરિમાણના અહીં સમીકરણ લખો છું। પહેલું હતું v બરાબર v0 at, બીજું હતું d બરાબર v0t plus 1/2 at, ત્રીજું હતું 2ad બરાબર v² minus v02। આપણે આ ત્રણ સમીકરણ લાવ્યા એક પર, એ જ વસ્તુ સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણ લઈએ તો ત્રણેય જ છે। દેખો ઉપર સદિશ લાગશે, પહેલું દેખજો કમ્પેર કરજો, v સદિશ બરાબર v0 સદિશ plus a સદિશ into t આ પહેલું સમીકરણ। જે હવે બીજું દેખો, r સદિશ બરાબર r0 સદિશ plus v0t v0 સદિશ into t plus 1/2 a સદિશ into t square। ત્રીજું દેખો મિત્રો, v² minus v0 square બરાબર 2a સદિશ કૌંસમાં r સદિશ minus r0 સદિશ। ત્રણ સમીકરણ છે, એકના કેટલા? તો એક વેગ, અંતિમ વેગ v0 પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ, t એટલે સમય, r એટલે અંતિમ સ્થાનાંતર, અંતિમ સ્થાન r0 એટલે પ્રારંભિક સ્થાન। આટલા ઘટકો છે, અને t સોરી બીજું વધ્યું કયું, અને વેગ આવી ગયા, પ્રવેગ આવી ગયા, સમય સ્થાન આવી ગયા, બધા મૂલ્યો આવી ગયા। આટલા પાંચ મૂલ્યો છે મુખ્ય, 1 2 3 4 અને 5, ટોટલ 6 થાય, સ્થાન 2 છે, r સદિશ અને r0। પહેલું સમીકરણ ક્યારે વપરાય મિત્રો ધ્યાન રાખજો, સ્થાનાંતર ના પીવો ત્યારે પહેલું સમીકરણ વાપરવાનું। v સદિશ બરાબર v0 સદિશ, v0 સદિશ પ્લસ a સદિશ ઇનટુ t નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ક્યારે? r સદિશ માં આપે હોય ત્યારે। બીજો સમીકરણ ક્યારે વપરાય? અંતિમ વેગ ના આપ્યો હોય ત્યારે। તો દેખજો, r સદિશ બરાબર r0 સદિશ પ્લસ v0 સદિશ t પ્લસ 1/2 a સદિશ t સ્ક્વેર। અને છેલ્લું સમીકરણ ક્યારે વપરાય? જ્યારે સમય ના આપ્યો હોય ત્યારે એનો ઉપયોગ કરો, v² - v0² બરાબર 2a સદિશ કૌંસમાં r સદિશ માઈનસ r0 સદિશ। આ r v અને t ના હોય ત્યારે આપણે ત્રણે સમીકરણો વપરાય, પહેલો r ના હોય ત્યારે, બીજો અંતિમ વેગ ના હોય ત્યારે, ત્રીજું ક્યારે? સમય ના હોય ત્યારે। આ ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ એક્ઝામ્પલ માટે। બીજી વસ્તુ, સરેરાશ વેગનો પણ યાદ રાખજો, કે જરૂર પડે તો v બાર બરાબર v સદિશ પ્લસ v0 સદિશ / 2। ક્લિયર મિત્રો? તો અહીંયા ખાસ તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, રોજે રોજ નું કામ કરજો, લખીને તૈયાર કરો, એકદમ સહેલો વિષય છે ફિઝિક્સ, પણ રોજે રોજ નું કામ કરશો તો સહેલો લાગશે મિત્રો। અને કઈ વિડીયો રહી ગયા હોય તો આગળના તમે જોઈ શકો છો। તો સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણ, તો હવે આગળ એનો એક્ઝામ્પલ જોઈશું મિત્રો, આટલા સુધી રાખીશું।